નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના પ્રસંગોના પ્રતિબિંબ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે શહેરના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી રવિન્દ્રભાઈ વેપારીનું. શ્રી રવિન્દ્રભાઈ સાથે દર સપ્તાહે આપણે સમગ્ર વિશ્વ, દેશ, રાજ્ય, શહેર અને સમાજમાં બનતી ઘટનાઓનું વિશ્લેષણ કરીને તેમાંથી સાચું સમજવાનો પ્રયાસ કરીએ છીએ. દર્શક મિત્રો, આજે એ દિશામાં વધુ એક પ્રયાસ. તમે રવિન્દ્રભાઈ વેપારીની બરાબર ઓફિસની પાછળનું દ્રશ્ય જોઈ શકો છો. આ દ્રશ્ય આમ તો ડહેલું હોય છે, કારણ કે તાપી બે કાંઠે વહેતી હોય તેવી ઘટના વર્ષની અંદર બહુ ઓછા દિવસોમાં બનતી હોય છે. આજે શુક્રવારે અમે જ્યારે આ એપિસોડ ફાઇલ કરી રહ્યા છે ત્યારે પણ આપ જોઈ શકો છો કે તાપી બંને કાંઠે વહે છે અને કદાચ ભરતીનો સમય છે એટલે શુક્ર, શનિ, રવિ આ ત્રણ દિવસ આપણને વધુ ને વધુ આ પ્રમાણે પાણી જોવા મળશે. પરંતુ આપણે એનીથી જ વાતની શરૂઆત કરીશું. માનું છું કે આખા દેશની અંદર ચોમાસું જામી ગયું છે. દુકાનના પૈસા જે બધા એલોટ કરવામાં આવેલા હતા એ સરકારની તિજોરીમાં પડી રહેશે એટલે સરકારને પણ થોડીક રાહત રહેશે, કારણ કે આમ પણ સરકાર બહુ મુશ્કેલીમાં છે. તેમાં વધુ મુશ્કેલી સર્જાઈ હોત પણ વરસાદે રેમ કરી મનમોહનસિંહ પર અને એટલા પૈસા તો બચાવ્યા, બાકી આપણી પાસે પૈસા જ ક્યાં બચ્યા છે. ડીઝલનો ભાવ વધારો ઠોકી ગાલ્યો, કેરોસીનને હજુ ટચ નથી કર્યું, પેટ્રોલને ટચ નથી કર્યું, સીએનજી કદાચ ઝપટમાં આવી જાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. એટલે આપણે પહેલાં વાત કરીએ તાપીની. તાપીના પાળાઓને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું, સારી પરિસ્થિતિનું નિર્માણ થયું, એની સાથે સાથે કાદરસાની નાળ જેવા વિસ્તારના 3 કિલોમીટરના એરિયામાં કે વેર દરવાજા જેવા વિસ્તારની અંદર ગટરિયા પૂર આવી ગયા. અને સારું છે નસીબ જોઈએ કે ઝૂંપડપટ્ટી આખી આખી નેસ્ત નાબૂદ થઈ ગઈ છે, નહીં તો એ પ્રશ્નો તો પહેલાં હતા તે આજે પણ રહેતે. સ્વામિનારાયણ મંદિરની બરાબર તાપીને તવતે આવેલી સોસાયટીઓની અંદર પણ પાણી એ નદીના ભરાયા, એ પણ આ એક ઘટના આ પૂરની અંદર બની. આ બધી વાતોને સંલગ્નિત કરીને આપણે વાતની શરૂઆત કરી. નિખિલભાઈ, આમાં સૌથી સારું એ બન્યું કે લોકોની જે ફડક પીસી ગયેલી કે આ 2006નું પુનરાવર્તન થશે કે નહીં, કારણ કે જે રીતે પાણીના નદીના પાણી અમારી આગળથી વહેતા જોતા હતા ત્યારે એવું થયું કે આમને આમ વધ્યા કરશે તો શું થશે, પણ સારા નસીબે એવું કંઈ થયું નહીં. પણ છતાં પણ જે તમે જે પ્રશ્નો ઉઠાવ્યા તે ખરેખર સારા છે. એક તો પાળાને લીધે આપણે બચી ગયા, ને કદાચ એકાદ બે જગ્યા રહ્યા હોય તો પૂરા કરવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે ગટરના પાણી આ રીતે જે એન્ટર થાય એને માટે કંઈક તો કરવું પડે, કારણ કે આપણે એમ કે નદી નથી આવતી, ગટરના આવે તો ચાલે, તો એનું કારણ કે નદીના પાણી જે ગટરમાં આવી જાય ને એમાંથી આવતા હોય તો તે બી અટકાવવા માટેનો કંઈક રસ્તો કરવો જોઈએ. સુરતનો આટલો બધો મોટો વિસ્તાર બધો પાણીમાં ડૂબી જાય તે બી સાવ ગંદા પાણીમાં, એ તો કોઈ બી સંજોગોમાં સ્વીકારે, કારણ કે એમાંથી સૌથી મોટી વસ્તુ એ છે કે રોગચાળો ઘણો ફેલાઈ શકે. અને આમ પણ જ્યારે બી પૂર જેવું આવે ત્યારે એટલી બધી માઠી જોડે એટલા બધા નાના મોટા જનાવરો તણાઈ જાય કે લોકો સડે અને એમાંથી પણ રોગચાળો થતો હોય છે. તો આ વસ્તુને અટકાવવી જોઈએ. આટલે સુધી આવ્યા છે, તમે 10માંથી 8 પગલાં જો ભરાઈ ગયા છે તો 9 અને 10મું પણ ભરી દેવું છે. અને અત્યારથી જ રોગચાળો કેમ ન ફાટે એને માટે હું માનું છું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન યોગ્ય પગલાં લેશે જ, કારણ કે જેવું આ પાણી ઓછું થશે, માટી સુકાતી જશે, તડકો આવતો જશે, તેમાં બધી વસ્તુઓ થવાની શક્યતાઓ બી રહે જ છે અને એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજો સવાલ એ છે જે કદાચ આપણે ગયા વખતે બી ચર્ચેલો કે તાપીને નર્મદામાં આટલા બધા જ્યારે પાણી આવ્યા અને ચાલ્યા ગયા તો મીઠું પાણી આપણું બગડ્યું, કારણ કે ખરી વસ્તુ શું છે કે આકાશમાંથી જે પાણી આવે છે ચોખ્ખું એને દરિયામાં મોકલી આપવું એના જેટલો મોટો ગુનાહિત કાર્ય કોઈ નથી. હવે એ તો ઠીક છે કે બંધ બંધાય, આટલા બધા સોશિયલ એક્ટિવિસ્ટની વિરોધ છતાં બી તો એટલો બી આપણને ફાયદો થયો. પહેલી વાર નર્મદામાં એવું બન્યું કે બંધ બંધાયા પછી તોય પાણી એટલા બધા આવ્યા કે ભરૂચ થોડુંક ધમરોળાઈ ગયું, એટલે જે એને જે હાઇટ 137 મીટર કરવા દીધી તો આ પરિસ્થિતિ નહીં આવતી. નર્મદામાં બીજી પણ એક વસ્તુ બહુ સારી બની છે કે એટલા બધા તળાવો બનાવી દીધા છે કે નર્મદાનું ડેમનું વધારાનું પાણી છે તળાવો ભરાઈ જાય. હું માનું છું કે તાપીમાં પણ આ કરવું જોઈએ કે જ્યારે ઉકાઈમાં એટલું બધું પાણી આવે ને બધું જતું જ કરીએ, પણ જતા કરતાં પહેલાં બી જે બાજુમાં ભરાઈ જાય એની બી આપણે તૈયારી કરવી જોઈએ એવું ચોક્કસ હું માનું છું. તો હું ઈચ્છું છું કે આ વસ્તુમાં એને માટે કંઈક ભવિષ્યમાં પ્રયત્ન થાય
કે જેથી પાણીનો બગાડ ઓછામાં ઓછો કરી શકાય. બીજી વસ્તુ એ છે કે આનું એક પરમેનન્ટ સોલ્યુશન હોય છે, કારણ કે આમાં એક વસ્તુ એવી બને છે કે જમીનનું તળ ધીમે ધીમે ઉપર આવે છે, દર વખતે વરસાદથી ધોવાતો કાંપ આવે છે અને ભરતીમાંથી બીજે પાછી માટી આવે છે, એને લીધે દર વખતે જ્યારે વધતું જાય ત્યારે પાણી ઓછું છોડવા પછી પણ કદાચ પૂરની પરિસ્થિતિ આવી શકે. હવે આ એક સતત બનતી પ્રક્રિયા છે, એટલે ડ્રેજિંગ જે કરવાનું હોય તે બી સતત કરવું પડે. હું માનું છું ઘણો મોટો ખર્ચો થાય પણ છૂટકો નથી, કારણ કે આવું નહીં કરીએ તો તમે ધ્યાન રાખો કે એકવાર કામરેજ સુધી બંદર હતું, એટલે કે નદીના પાણી ત્યાં સુધી એટલા ઊંડા હતા કે વાણો જતા હતા, એ ઘટતા 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 આ બાજુ આવી ગયા છે. એટલે આ જો પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થાય તો આપણે થોડા વખત પછી અહીં જોઈશું, કારણ કે અત્યારે બી જ્યારે તાપી નદીના પાણી એકદમ ઓછા હોય, ઉકાઈમાંથી પાણી ઓછું રિલીઝ થયું હોય ત્યારે કે આવી થઈ ગઈ આપણી નદી, આવી થઈ ગઈ. અને નદી તો એવી જ છે પણ આપણે જુદી જુદી જગ્યાએ રોક્યા એટલે ઓછા થાય છે, અને પછી જે તળ વધતું જાય છે ઉપર આવે છે એની આપણને અસરો થાય છે. એટલે આવું જ્યારે થાય ત્યારે આ બધી વસ્તુઓનો વિચારણા આવે જ, અને હું માનું છું કે આનો કોઈ નિકાલ આવશે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધે ટૂંકમાં નવીનભાઈ જે વાત કરી તેમાં ગટરિયા પાણીના જે અસરો છે એ રોગચાળાની અસરથી બચવા માટે મહાનગરપાલિકાએ જાગૃત રહેવું જોઈએ, લોકોએ પણ જાગૃત રહેવું જોઈએ. કાયમી ડ્રેજિંગ તાપીનું થાય, કલકત્તાની અંદર આપ જે વાત કરતા હતા તે પ્રમાણે તેનું જો અમલીકરણ થાય તો એ પણ સારું કહેવાય. પાળાઓ બની ગયા પરંતુ જ્યાં જ્યાં પણ હજુ પાળા બાકી હોય ત્યાં બની જાય જેથી વધુ સારું પ્રોટેક્શન મળી શકે. અને જે તાપીના તટે બિલકુલ રહે છે સરિતા સાગર સંકુલ કે એની આજુબાજુ, એનો કોઈ સોલ્યુશન નથી કારણ કે તેઓ ખૂબ સપાટી પર રહે છે, એટલે એની એને માટે બીજું કોઈ સોલ્યુશન હોઈ શકે નહીં. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને આપણે તાપીની વાતની સાથે વરસાદની વાત સાથે ડીઝલની વાતને સાંકળી લઈએ. હા, બીજું કે આપણે ચોમાસાની શરૂઆતથી ચિંતા કરતા હતા, જૂનનો અંત મહિનો પૂરો થયો, જુલાઈ આખો ચાલ્યો અને ઓગસ્ટનો મોટો ભાગ થયો, ત્યાં સુધી વરસાદે દર્શન નહીં આપે, એટલે આપણે એક પાછા દુકાળ જાણે આપણી સામે મોં ફાડીને ઊભો છે એવું આપણને જણાયું, અને આપણે એવું લાગ્યું કે આપણે બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં જઈશું. પણ સારા નસીબે વરસાદ વરસ્યો અને જ્યાં નહોતો ત્યાં સુધી પડ્યો એ બધા વિસ્તારમાં આવી ગયો. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત તો આમ બી દોયેલો જ છે પણ આ બધામાં, અને રાજસ્થાન એક એક પ્રદેશમાં પુષ્કળ વરસાદ આવી ગયો. અને એટલીસ્ટ પાણીની ઘટ નહીં રહેવાની, એટલીસ્ટ ઢોરોનું ઘાસ કે અનાજ રહેશે, પણ ખેતીનો પાક પણ અસર એટલા માટે થશે કે જે સમયે વાવણી રોપણી થવી જોઈએ એ થઈ ન શકે, અથવા થઈ હશે તો બગડી ગઈ હશે. પણ એવું બી બને કે આ મોડો વરસાદ છે તો શિયાળું પાક સારો બી આવે, કારણ કે જે પાણી જે ધીમે ધીમે જમીન ઉતરતા છે એ પહેલાં શિયાળું પાક લેવાઈ જશે, કારણ કે અત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે તો જાણે આપણે જુલાઈ મહિનામાં બેઠે એવું લાગે છે. અને એવું બી બને કે કદાચ ઋતુ એક એક મહિનો લંબાઈ હોય, તમે વિચાર કરો કે આ શિયાળો બી જાણે એક મહિનો લંબાઈ લો, તે વખતે આપણને એમ થયું કે આ શું કહેવાય એપ્રિલમાં બી સવારના ઠંડક લાગતી હતી, તો કદાચ ચોમાસું બી એક મહિનો લંબાય અને ઓક્ટોબરના એન્ડ સુધી કદાચ દિવાળીના શરૂઆતના દિવસોમાં આવવાની શક્યતા રહેલી છે, આવું મારું માનવું છે. તો હું એવું માનું છું કે આ બધી જે વસ્તુઓ છે એને એ પ્રમાણે આપણે જોવી જોઈએ, અને હું ઈચ્છું છું કે આ જે કંઈ ફેરફારો થઈ રહ્યા છે એ કાયમી છે કે કામ ચલાવ છે. મને એકવાર એવો બી વિચાર આવ્યો કે જેમ અધિક મહિનો ઉમેરાય તેમ એક અધિક ઓગસ્ટ ઉમેરી દેવો જોઈએ, તો જે શક્ય નથી તો કદાચ આપણું પાછું ગોઠવાઈ જાય. પણ એવું છે કે ઘણી વસ્તુઓ બની રહી છે, ક્લાઇમેટમાં બી ચેન્જીસ આવી રહ્યા છે, એની પણ અસર હોય આપણે અત્યારે કંઈક કેવું મુશ્કેલ છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધી અને કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. ડીઝલના ભાવ વધારાની વાતે સમજીએ. ડીઝલના ભાવ વધારવાની જરૂરિયાત ઘણા ઘણા વખતથી હતી અને રિફોર્મ પેકેજમાં ડીઝલની સબસિડી કાઢી નાખવી એની માંગણી હતી જ, કારણ કે કેટલો વખત સુધી તમે ગવર્મેન્ટ કંપનીઓ એનો લોસ બેર કરે. એવું છે કે ડીઝલ એટલે સામાન્ય ટ્રકોમાં બસોમાં વપરાય અને હવે તો ઘણી કાર પણ ડીઝલમાં થઈ ગઈ છે, એટલે એવું મનાતું હતું કે આમાં તો શું કરીએ, ગુડ્સ પર વધી જશે, કોસ્ટ આ વધી જશે, એ વધે કે નહીં વધે, પણ અહીંયા ડેફિસિટ વધતી જતી, એટલે ડીઝલ પર આવવાનું હતું એ નક્કી હતો. અને મેં હજી સુધી જોયું નથી કે એની સામે એવા કોઈ એવા પ્રત્યાઘાતો આવ્યા
કે આ બહુ ખોટું હતું. સૌથી પહેલી મને ગણતરી હતી મમતા બેનર્જી વિરોધ કરે, પણ હજી સુધી મેં તો જોયું નથી કે કર્યો, કારણ કે આ બધી વસ્તુ જરૂરી હતી અને થઈ છે, લોકોએ સ્વીકારવું જોઈએ. સીએનજીમાં પણ મને ગમ્યું કે તમને 6 સિલિન્ડર નોર્મલ મળે, પણ વધારે વાપરો વધારે થાય. જેમ આપણે તો ઇલેક્ટ્રિસિટીમાં છે કે અમુક યુનિટ સુધી તમારું બિલ હોય તો કન્સેશન છે, પછી વધે તો વધારે રેટ લાગે, એટલે લોકો ઓછું વાપરતા થાય. આ બધી વસ્તુઓમાં એવું છે કે આ ફ્યુઅલો બધા ખોટા છે, કેમ? પર્યાવરણ બગાડે છે. બીજી રીતે કે આપણે ફોરેન એક્સચેન્જનો સવાલ આવે છે. ત્રીજી રીતે કે આપણે ત્યાં જે વપરાશ ઇન્ડસ્ટ્રી માટે એમાં જોઈતો હોય તેની જગ્યાએ ડોમેસ્ટિકમાં ચાલુ જાય છે. તો લોકોએ હવે વિચાર એનાથી માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ અને એવું જોવું જોઈએ કે આપણે એનો વપરાશ કેટલો ઘટાડી શકીએ. કાર્યક્રમમાં આગળ વધીએ અને બે તહેવારોની વાત કરીએ. પર્યુષણ મહાપર્વ ચાલી રહ્યા છે, જૈનોના પર્યુષણ મહાપર્વને આપ કેવી રીતે મૂલવો છો, એના કયા સિદ્ધાંતો આપણે ખૂબ સ્પર્શી ગયા છે? ત્યારે ગણેશ મહોત્સવ આવી રહ્યો છે, સમૂહના પતિ એટલે ગણપતિ, ગણપતિનો તહેવાર બહુ મોટા પાયા પર ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉજવાય છે. એક બીજો મહત્વનો મુદ્દો જે ઉપસ્થિત થયો છે તે સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોની અંદર આ ગણપતિના તહેવારોમાં જ પરીક્ષા આવે છે અને તેના કારણે વિરોધ થયો છે. સેન્ટ્રલ બોર્ડની સ્કૂલો નથી સમજાતું કે આ પ્રમાણે કેવી રીતે કરી શકે, કારણ કે ખૂબ મોટા પાયા પર સીબીએસઈની સ્કૂલો આજે શહેરની અંદર વ્યાપી ગઈ છે અને જો ગણેશ મહોત્સવ દરમિયાન જ પરીક્ષા લેવામાં આવે તો મોટા પાયા પર વિદ્યાર્થીઓને વિક્ષેપ થાય, ગણેશ વિસર્જન સહેલું થઈ જશે, જે મારી રીતે પાણી છે એટલે જે દર વર્ષે સમસ્યા થાય છે તેવી સમસ્યા થશે નહીં. અને આમ પણ હજુ પણ આઉટફ્લો ચાલુ જ છે છોડવાનું, શનિ રવિએ કદાચ આઉટફ્લો વધે પણ ખરો, એટલે ગણેશ સુધીમાં તો આપણી નદીની અંદર પૂરતું પાણી હશે જેથી વિસર્જનના પ્રશ્નો નહીં સતાવશે. બીજું ઘણું બધું મહોત્સવ જે સમિતિ છે તે ધ્યાન રાખી રહી છે શાંતિથી આ પાર પડે, જે સાઉન્ડ સિસ્ટમ છે તેનો ઉપયોગ મર્યાદિત રીતે થાય, તેમાં પણ ધાર્મિક ગીતો વગાડવામાં આવે. ધર્મપરામાં કોમી રમખાણના જે બનાવો બની ગયા એના કારણે થોડી સમયની મર્યાદા પણ પોલીસે પોતાની રીતે બનાવી છે, પરમિશનો લેવી જ પડશે, એમને પરમિશન નહીં લો તો નહીં ચાલે. માટીના જ ગણપતિ આમ તો બને છે, પણ હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે પીઓપીની મૂર્તિ બનાવવાને રોકી શકાય નહીં તેવો પણ હુકમ છૂટ્યો છે, એટલે એ પણ એક પ્રશ્ન તો ઉપસ્થિત થયો છે. આ બધી વાતોને આપ કેવી રીતે બોલવો છો? પહેલા આપણે પર્યુષણ પર્વની વાત કરીએ. ચાતુર્માસ માં સમગ્ર જૈન ભાઈઓ મોટા પ્રમાણમાં ધાર્મિક કાર્યો કરે અને જે લોકો સામાન્ય રીતે ધર્મના જે આચાર પાળતા નહીં તે પણ લીલોતરી ન ખાય કે રાતના મોડું એ કરે નહીં જમે એ બધું હોય છે, પણ એમાં પણ જ્યારે સીટો જ જેવો જે 8 દિવસનો પર્યુષણનો પર્વ આવે છે ત્યારે એને વધારે રીતે ફોલો કરવામાં આવે છે. અને અત્યારે લોકો બધા જ 24 કરતા થઈ જાય, ન કરતા હોય તો પણ પ્રતિક્રમણ કરે, પ્રતિક્રમણથી એક જાતની સમતા આવે મનુષ્યમાં અને એની માનસિક અસરો ઘણી સારી થાય છે. અને આ તો પેલું એના જેવું છે જેમ કોલેજમાં અમુક ડે હોય તેવું, એટલે લોકોને બધા કે આવું કરતા રહેવું જોઈએ. તો 8 દિવસને લીધે કોઈકના પર પ્રભાવ પડે કે જેથી એનું જીવનમાં પણ બધી વસ્તુઓ ઉતરી જાય અને સુધરી બી જાય. જ્યારે આપણે જૈન ધર્મની વાત કરીએ ત્યારે હું હંમેશા કહેતો આવું છું કે હું કંઈ ધર્મનો એટલો બધો જાણકાર નથી કે હું કહી શકું, પણ એટલું હું કહી શકું છું કે જે સૌથી મોટો સિદ્ધાંત જે મને હંમેશા સ્પર્શી ગયો તે અપરિક્રમનો છે. તમારી જરૂર કરતા એક પણ વસ્તુ સમાજ પાસેથી કુદરત પાસેથી ન લો તો જ કુદરતના જે સાધનો છે એનું સંરક્ષણ થશે. તમારી જરૂરિયાતો ઘટાડો તો ઓટોમેટિકલી બધી વસ્તુઓનું હંમેશા એ થશે. એટલે ગાંધીજી કહેતા હતા કે નદી કિનારે ઉભા રહ્યા હોય તો પણ એક લોટો પાણી જોઈતો તો એટલું જ લઈને વાપરો, કેમ કે પાણી ખૂબ છે એટલે બગાડો નહીં. અપરિગ્રહ કોણે કરવાનો સવાલ આવે કે જેની પાસે પરિગ્રહ કરવા માટે પુષ્કળ છૂટ છે, એ ગમે તે ખર્ચી શકે, પણ તે જ્યારે કરે ત્યારે એક દાખલો બેસાડે છે કે આ રીતે રહેવું જોઈએ. અને ખરેખર આ સૌથી અગત્યનું એ જે દાખલો આવે અને એ જે સાદાઈના જે ગુણો જૈન ધર્મ લાવે છે એની બીજા ધર્મો પર બી ઘણી અસરો થઈ ગઈ છે, કારણ કે કોઈપણ ધર્મમાં કોઈપણ સારી વસ્તુ હોય તે બીજા ધર્મોમાં જ્યારે લોકો જોવે ત્યારે ધ્યાન વગર કે ધ્યાનથી પણ એ સ્વીકારી લે, કારણ કે એ વસ્તુઓ સારી છે. તો આ બધું ચાલે છે. એની સામે જ્યારે ગણેશ પર્વનું વાત કરીએ છીએ ત્યાં બધી વસ્તુ જુદી છે. આમ તો સિદ્ધિ બુદ્ધિના સ્વામી ગણાય છે, પણ એમાં ઘોંઘાટ ધમાલ સિવાય કંઈ હોતું નથી અને લોકોમાં એક જાતનું ગાનપણ આવે છે, એક જાતનું જેને કહેવાય કે
ક્રેઝ આવે છે અને એક જાતની કોમ્પિટિશન આવે છે કે પહેલા મોહલ્લામાં તાપડામાં કેમ નહીં, પહેલાના એટલા તાપડા કેમ એટલા મોટા નહીં. અને હું નથી માનતો કે એમાં ધર્મનું કંઈ અસર થાય, સમાજ માટે કોઈ સારી અસર થાય છે, કોઈ પણ આપણા જે યુવાન વર્ગ એમાં જે જોડાયેલો છે એમાંથી કોઈ બી રીતે પ્રભાવિત થઈને કે નવું પ્રાપ્ત કરે એવું કશું જ બનતું હોતું નથી. પણ ચાલે છે, કારણ કે એમાં કોઈ નથી, ધર્મની વસ્તુ એટલે બોલાય નહીં. ખરી વસ્તુ એવી છે કે ગણેશ પૂજા જેવું બહાર પહેલાં હતું જ નહીં, પણ લોકમાન્ય તિલકે એ કરેલું કે જેથી કરીને હિન્દુ સમાજમાં એક જાગૃતિ આવે, એક ઐક્ય આવે. અને શરૂઆત એમણે પૂનાથી કરેલી, પછી ધીમે ધીમે સમગ્ર મહારાષ્ટ્રમાં ફેલાઈ અને ગુજરાતમાં તો જેને કહેવાય ને ગાંડી ગુજરાત, ત્યાં જો આપણે કંઈ કમ છીએ એટલે આપણે ત્યાં શરૂઆત થઈ. બાકી મને નથી ખ્યાલ જે મહારાષ્ટ્રમાં ગણપતિ એ લોકોના ખાસ દેવતા ગણાય છે એવું ગુજરાતના હિન્દુઓમાં નથી. એ લોકોના તો કૃષ્ણ છે કે આ બધા છે, પણ આની રીતે ચાલે છે. અને આમાં પછી મેં જેમ આપને કહું કે ધર્મનો કોઈ આધાર રહેતો નથી આ બધું કરવામાં, પણ ચાલે છે. તમે મને અમુક વાતો કહી તે ગમી કે અમુક સમય પછી માઇક નહીં વાગે અને જેથી લોકોને હેરાન ગતિ નહીં થાય. તે સાથે તમે એક વાત જે ઉપાડી કે CBSEની એમાં એક્ઝામો લેવાવાની છે, રજા તો નહીં જ મળે પણ એક્ઝામ બી લેવાશે. હવે એવું છે કે CBSE આ કન્ટ્રીનું છે, જ્યારે ગણેશ પૂજાનું જે મહત્ત્વ જે છે એ ગુજરાત મહારાષ્ટ્ર પૂરતું જ લગભગ મર્યાદિત છે. એટલે બીજે કે આ પ્રકારની ગણેશ પૂજા અને ગણેશ એ બધું થતું નથી, તો CBSE જ્યારે આખા રાષ્ટ્રનું જોતા હોય ત્યારે અહીંયા આગળ રજા આપી ન શકે. હવે સવાલ આવે છે કે પરીક્ષા આવે તો શું? તો આ ગણેશની સમય જે છે તે કે એવો સમય છે કે વિદ્યાર્થીઓ આખો દિવસ એ પૂજામાં રહેવું જોઈએ. તમે દીક છે 10-15 મિનિટ પૂજા કરો, પકવાયેલ પગે લાગો, પછી તો સમય જ સમય. મને તો ઘણી એમ થાય કે આપણે તમે જે રક્ષાબંધન હોય ત્યારે એમ રજા અપાય, હવે રક્ષાબંધનમાં એટલો બધો સમય જ નથી હોતો. પણ સમય ક્યાં બચાવો એ તો પણ એવું છે, ધાર્મિક તહેવારો એટલે આપણાથી બોલાય નહીં. પણ એમાં આ કંઈ પરીક્ષામાં ખરેખર વચ્ચે આવતો નથી ને, વિદ્યાર્થીઓ બી એમાં અકળાવવાની મારી જશે કે એમના માતા પિતા બી અકળાવવાની જરૂર નથી. અગિયારની આપણે વાત કરીશું, જે અમેરિકા ઉપર હુમલો થયો તેને મને લાગે છે 11મી તારીખે 11 વર્ષ પૂરા થયા. એક બહુ સરસ જોક હતો કે અમેરિકાએ આ હુમલા પછી શું મેળવ્યું અને શું ગુમાવ્યું. તો મેળવ્યું શું? તો કે અમેરિકાએ આ હુમલા પછી જે બદલો લીધો તેમાં એ લોકો ઈરાક મેળવ્યું, પછી એમને કંઈક બીજા 2-3 સરમુખત્યારોને ખતમ કરી નાખ્યા. અને શું ગુમાવ્યું? તો કે એ લોકોની પોતાની જે આર્થિક સ્થિતિ છે તે ગુમાવી, ત્યાંથી રોજીરોટીનો જે મોટા પ્રશ્નો ઊભા થયા છે તે ગુમાવ્યું. એટલે એ બહુ વિચારવાનો પ્રશ્ન છે કે અમેરિકા મહાસત્તા બનવા તો માંગે છે પણ ધરતી પર તે ઊભા થઈ શકે કે એમ, તે એક સવાલ છે. તમે શું માનો છો? અમેરિકા મહાસત્તા બનવા માંગતું નથી, મહાસત્તા છે જ. અને બીજું, એમણે કે ઈરાક મેળવ્યું નથી. જુઓ, એ પહેલા વખતની જે સામ્રાજ્યવાદી વાતો હતી કે હવે આ પ્રદેશાનો આ પ્રદેશાનો, એવું નહીં. અમેરિકાના પ્રજા અને પ્રમુખ એવું માને છે કે જેમ અમારે ત્યાં લોકશાહી ચાલે તેમ થવી જ જોઈએ, અને જ્યાં બી ડિક્ટેટરો હોય અને લોકોનું દમન કરતા હોય એમને દૂર કરવા જોઈએ. અને ઈરાકમાં જો કે ખોટા કારણસર ગયા કે લોકોએ ન્યુક્લિયર વેપન્સને બધું કર્યું છે, પણ જે બી થયું, આજે ઈરાકમાં એવી સ્થિતિ આવી ગઈ કે લોકશાહી આવી ગઈ. ઈરાકમાં આજે ત્યાંની જે મેજોરિટી પોપ્યુલેશન હતું એને પણ પ્રતિનિધિત્વ મળ્યું. અને ત્યાં આગળ એવું હવે બનશે નહીં કે ત્યાંનો જ સરમુખ ત્યાંની જ પ્રજા પર કેમિકલ વેપન્સ યુઝ કરે. હા, આટલો મોટો જ્યારે ફેરફાર થાય ત્યારે થોડો વખત અંદર સંઘર્ષ ચાલે, પણ ધીમે ધીમે શાંત પડી જશે અને ઈરાક એક સમૃદ્ધ દેશ તરીકે બહાર આવશે અને ઈરાક એક દાખલો બેસાડશે. હવે જે તમે જે કોઈ બીજા સરમુખ ત્યારે દૂર કર્યા એમાં અમેરિકાનો હાથ નહોતો, એને આરબ સ્પ્રિંગ કહેવાય છે, જેમાં ઇજિપ્ત, લિબિયા બધે એક પછી એક સરમુખ ત્યારે દૂર થઈ ગયા અને છેલ્લે અત્યારે સીરિયામાં ઓલમોસ્ટ એક સિવિલ વોર ચાલી રહી છે. પણ એ બધા પછી ધીમે ધીમે ત્યાં લોકશાહી આવશે. જો તમે જુઓ તો ઈજિપ્તમાં જે નવી પક્ષ રાજ પર આવે છે તે ઇસ્લામિસ્ટ પાર્ટી છે, પણ એ બધાએ સ્વીકાર્યું છે કે એમાં શું વાંધો છે, કારણ કે ટર્કીમાં બી ઇસ્લામિસ્ટ પાર્ટી છે પણ આ બધું ઇસ્લામનું મોડરેટ વર્ઝન છે. એટલે એવું પહેલાં માનવું કે અમેરિકા એન્ટી ઇસ્લામ છે એ બધી વાતો ખોટી છે. એનો હું સૌથી એક ચોખ્ખો દાખલો આપું તો એ છે કે જ્યારે સર્બિયાના ગવર્મેન્ટ બોસ્નિયાના મુસ્લિમોની કતલેઆમ કરતી હતી ત્યારે સર્બિયા પર
વિમાનોમાંથી બોમ્બાર્ડમેન્ટ કરી અને સર્બિયાને ઠેકાણે પાડ્યું તો એક જ દેશ છે, તે અમેરિકાએ. કહેલો કોઈ કોઈ આવી રીતે તમને હત્યા કરવાનો અધિકાર નથી, પણ એ ભૂલાઈ જાય છે. આપણે તો જાણે એમ માન્યું કે અમેરિકા એટલે આ જ પ્રમાણે ચાલે છે, એવું નથી હોતું. હવે આર્થિક સ્થિતિની વાત કરીએ તો ઘણા વખત ત્યાં પરિસ્થિતિ બગડતી હતી, કારણ કે એની આર્થિક નીતિઓમાં જબરજસ્ત મોટી ડેફિસિટો ચાલતી હતી, એને લીધે વધ્યું છે. હા, આજે ઇરાક અને અફઘાનિસ્તાનમાં જે યુદ્ધો થયા છે એનો માર તો પડે જ, કેમ કે આ બધું છે ખર્ચાઓ થાય ડિફેન્સના, બધા બિલિયન્સ ઓફ ડોલર્સમાં થતા હોય, એ અર્થતંત્ર પર અસર પાડ્યા વગર ન રહે, પાડી બી છે. પણ અમેરિકાનું અર્થતંત્ર એટલું બધું વિશાળ છે કે એને કંઈ લાંબા ગાળાની અસર નહીં થાય. અમેરિકાની જે અત્યારે પરિસ્થિતિ થોડી જે બગડી હોય છે તે વર્ષો સુધી ચાલેલી ખોટી આર્થિક નીતિઓને લીધે. પણ ગયા 5 વર્ષમાં, જ્યારે ઓબામાના 4 વર્ષમાં, એમાં કંઈક સ્થિરતા આવી છે. પણ એમાં બી જેટલું ધારીએ એટલું થયું નથી, કારણ કે યુરોપની અસરો પડે છે, બધે 50 દેશોની અસરો થાય છે અને એની રીતે ચાલી રહ્યું છે. એટલે અમેરિકાને કંઈ બહુ અસરો થાય એવું માનતો નથી. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ, મુલાયમ સિંહની વાતને સમજીએ. આમાં છે તે એલ કે અડવાણીએ એક પતંગ ઉડાડેલો, એને કાઇટ ફ્લાઇંગ કહેવાય. એમણે એમ કીધું કે કદાચ 2014ની ચૂંટણી પછી જે બિન કોંગ્રેસી કે બિન બીજેપીવાળો માણસ પ્રાઇમ મિનિસ્ટર થશે, એટલે એમાં જે લોકો કલ્પના કરતા હતા તે લોકો તરત એમ માન્યું કે વાસ્તવિકતા પર આવી ગયા. એટલે સૌથી પહેલો કોઈને બીજો ચસ્કો લાગ્યો તો મુલાયમસિંહ યાદવને. એના દીકરાને રાજ્યની ગાદી સોંપી અને આમ તો માણસ નિવૃત્ત થાય, પણ નહીં, હવે દિલ્હીની ગાદી પર મીટ માંડી છે. એટલા માટે માંડી છે કે જે હોય તે યુપી ઇઝ ઓલવેઝ અ બેઝ ફોર એની પાર્ટી ટુ હેવ ગવર્મેન્ટ ઇન સેન્ટર. તમે વિચાર કરો, આપણા દેશમાં કેટલા બધા વડાપ્રધાનો ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે, નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, વિશ્વનાથ પ્રતાપ સિંહ, ચંદ્રશેખર, ચરણસિંહ, ભલે નાના નાના સમય માટે બી આવ્યા, પણ બધા આવ્યા ઉત્તર પ્રદેશમાંથી, કેમ કે ઉત્તર પ્રદેશ માટે એટલા બધા પાર્લામેન્ટના મેમ્બર્સ છે. મુલાયમસિંહ એવું માનીને બેઠા છે કે જે રીતે એસેમ્બલીના ઇલેક્શનમાં એમને મત મળ્યા છે એ જ પ્રમાણે પાર્લામેન્ટમાં મળશે તો એક બિગ બ્લોક તરીકે આવશે. અને અત્યારે બીજેપી અને કોંગ્રેસ બેઉની જ્યારે ક્ષીણ સ્થિતિ થતી જાય છે ત્યારે બીજા જે રિજનલ પાર્ટીસ છે, લાઈક BJD છે, TDP, DK, DMK, AIDMK, એ બધા એમને ટેકો આપશે. આ અશક્ય નથી, કેમ કે આપણે ત્યાં જો ગુજરાલ જેવા ને ગૌડા જેવા બી પ્રાઇમ મિનિસ્ટર થઈ જાય તો આ બી બની શકે છે એવા કેલ્ક્યુલેશન, પણ શક્યતા ઘણી ઓછી. એટલા માટે છે કે કોંગ્રેસ ને બીજેપી વીક થયા છે, પણ અલ્ટિમેટલી કોએલિશન પાર્ટનર જોડાવા માટે એટલી સીટો એમની પાસે હશે કે જેથી ખેંચાઈને ત્યાં આવશે. આમાં તો આ બે પાર્ટીમાંથી જે પાર્ટી પાસે વધારે સીટ હશે ત્યાં વધારે કોએલિશન પાર્ટનર હશે, કારણ કે જ્યાં સત્તા મેળવવાની શક્યતા છે ત્યાં જ હશે. જ્યારે થર્ડ પાર્ટી, જે થર્ડ ફ્રન્ટની વાતો છે, એમાં કોઈ પ્રકારનું સૈદ્ધાંતિક કે કોઈ બીનું ઐક્ય નથી આવવાનું, માત્ર એન્ટી બીજેપી કે એન્ટી કોંગ્રેસને લીધે પણ એ બધાની સ્થિતિ નબળી પડી. દાખલા તરીકે કમ્યુનિસ્ટોની સ્થિતિ કેરાલા કે પશ્ચિમ બંગાળમાં ઘણી નબળી પડી ગઈ છે. મમતા બેનર્જી માટે કશું કંઈ કહેવાય જ નહીં. આ બધા સંજોગોમાં થર્ડ પાર્ટીની ગવર્મેન્ટ થવાની શક્યતા ઓછી છે, અને થાય તો પણ કેટલો ખટ ટકે એ કહેવું મુશ્કેલ છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને ગુજરાતની વાત કરીએ. ગુજરાતની વાતમાં સૌથી પહેલાં વાત કરીશું મોદીજીએ આપતા વચનો, ખેડૂતોને ઇલેક્ટ્રિક બિલમાં રાહત, જે લોન છે તેમાં વ્યાજની માફી, વિવેકાનંદજીની યાત્રા, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધા સીધો યુદ્ધ. આપણને સમજ જ નહીં પડે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. અડધું લખાયેલું હોય મોદીજીની તરફેણમાં, એક પાના ઉપર અડધું લખાયેલું હોય મોદીજીની વિરુદ્ધમાં, સમજાતું નથી. નરેન્દ્ર મોદીએ જે સ્વામી વિવેકાનંદના એના જોડે યાત્રા કાઢી, એમાં વિવેકાનંદનું મોટું પહેલાં તો એ મૂક્યું એના યાત્રા જોડે, કે જેથી વિવેકાનંદની જે લોકો આકર્ષાય અને ટૂંકમાં કોઈ બી રીતે મત મેળવવાની એક વૃત્તિ છે. અને આ જ ટાઈમે જે મોઢવાડીએ બરાબર કહ્યું કે હમણાં જ મોદીને ખેડૂતો યાદ આવ્યા
તમે આ ઇલેક્ટ્રિક બિલ આ લોન તે લોન બધું માફ કરવાનું જાહેરાત કરી, તો એમાં તો હુંસાતોસી થાય છે. આ માફ કરવા જ માંડે કારણ કે સત્તા પર છે, અને પેલા એ તમે આ બધું લાવવાના જ છીએ એ વચન આપે છે. અને કહ્યું છે વચન એ શું કેમ દારિદ્રમ, વચનો આપવામાં શા માટે ગરીબી બતાવી, ઠોકી રાખો. આવીશું ત્યારની વાત છે ને, ત્યારે તો નહીં આપવાના ઘણા કારણ નીકળી જશે. તે મા બી અત્યારે આપ્યા છે, આવતા પાવર આવ્યા પછી એમાંથી ઘણી વસ્તુઓ વિડ્રો બી થઈ જશે. ટૂંકમાં આખું જે રાજકીય જે હોંસાતોસી છે એ ધીમે ધીમે નિમ્ન કક્ષાએ ગુજરાતમાં જઈ રહી છે. સારા નસીબે હજી એટલા પ્રમાણમાં કોમ્યુનલ બેઝિસ પર કે રિજનલ આપણે કાસ્ટ બેઝિસ પર એટલી નથી જે કેશુભાઈએ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. જે હમણાં અર્જુન મોઢવાડિયા વિશ્વકર્માના હવે તો બધી ન્યાતો શોધી શોધીને એના સંમેલનો કરીને બધા જશે, આ બધું ચાલવાનું. પણ સૌથી વધારે વસ્તુ જે નરેન્દ્ર મોદીની જે છે સ્ટ્રેટેજી એ સેન્ટરના ઉપર એટેક છે કે ગુજરાત હેઝ બીન ડિસ્ક્રિમિનેટેડ, કે ભાઈ દાખલા તરીકે કોલસામાં અમને આટલે દૂરથી આવે, અમને આટલું ઓછું આવે, બીજા બધે લોકેશન ઓછા થોડાક, અમારા ત્યાં તો મોટો કટ આવ્યો. એની સામે હજી કોંગ્રેસનો જવાબ નથી આવ્યો. સીએનજી માટે એમણે એમ કીધું કે અમને ઘણો ઓછો મળે છે, ઊંચા ભાવે મળે છે, પણ એને માટે કોંગ્રેસનો જવાબ આવી ગયો સેન્ટરનો કે નહીં વધારે મળે છે, તમને ઓછો નથી મળતો, પણ ભાવ વધારે લે છે એ ના નથી પાડી શકે. કેમ કે ગુજરાત હાઈકોર્ટે કીધું છે કે તમે જે દિલ્હીને મુંબઈને જે ભાવે તે ભાવે અમદાવાદને આપવાનું, અને હાઈકોર્ટ કંઈ ખોટું નહીં કહેતું. એ હકીકત થશે જ કે સીએનજી આપણને બધા ઊંચા ભાવે કેન્દ્ર સરકાર આપે છે અને આપણને એનું લીધે ઇલેક્ટ્રિસિટીના ને બધો લોસ થાય છે. તેમાં તો એક સરખા હમણાં એડવર્ટાઇઝમેન્ટો સામસામી આવે જ છે કે આને લીધે આમ થયું, અમે આવશું તો આમ કરશું, અમારે લીધે આટલો વિકાસ તો વગેરે વગેરે. પણ આ બધા થોડાક હકીકતો થોડા ભણગા. પણ એક બીજી બહુ વસ્તુ અગત્યની આવે છે કે પહેલી વસ્તુ એ હતી કે ગુજરાતમાં કંઈ પ્રગતિ થઈ જ નથી એવી વાત હતી. પછી એવું કે થઈ છે, પછી તો ગુજરાતના લોકો જ એન્ટરપ્રાઇઝિંગ છે એટલે થઈ છે. પછી બીજી વાત એમ આવી કે બધા પૈસા તો કેન્દ્ર સરકારે મોકલ્યા, તો એમાં આ કેમ ક્રેડિટ લે છે? પણ એ સમજતા નથી એવું કહેનારા અને આવા સાંભળનારા બી નહીં સમજતા. મારે એટલું જ કહેવાનું છે કે કેન્દ્ર સરકારે બંધારણમાં નક્કી કરેલા નાણાં પંચ પ્રમાણે રાજ્ય સરકાર જે ટેક્સો ઉઘરાવીને આવે છે જે જે રાજ્યમાંથી, તેમાંથી અમુક ટકા પાછા આપવા જ પડે છે, એમાં કોઈ ઉપકાર કરતું નથી. તો ગુજરાતને બી મળ્યા છે અને બધા રાજ્યોને મળ્યા છે. હવે સવાલ એ છે કે જો અહીંયા મળ્યાને આટલો સરસ ઉપયોગ થયો તો બીજામાં કેમ નહીં થયો, એ સવાલ આવવો જોઈએ. બીજો સવાલ એ આવો છે કે મોટાભાગની જે સ્કીમો કરે છે એ ભાગીદારીમાં હોય છે. કેન્દ્ર સરકાર અમુક ટકા આપે, રાજ્ય સરકાર આપે, તે રીતે ચાલે. તો એ બધી સ્કીમો બીજા રાજ્યોમાં કેમ સફળ નથી થઈ? કારણ કે રાજ્ય સરકાર પાસે એનો ફાળો આપવા માટે નાણાં નથી. દાખલા તરીકે JNNURMની જે સ્કીમો છે એ બધી સ્કીમોમાં એવું છે, લગભગ હું સમજુ ત્યાં સુધી 50% કેન્દ્ર સરકાર, 30% રાજ્ય સરકાર અને 20% કોર્પોરેશને આપવાના. એ કોર્પોરેશન એટલા સદ્ધર હોવા જોઈએ ને, 20% આપી, તમે 20% નહીં આપી શકો પહેલાં 50% નહીં આવે. પછી એમ કહેવું કે જો અમે ગુજરાતને આટલી મદદ કરીએ, એ ખોટું છે. ગુજરાતની પોતાનું જે સ્ટ્રેન્થ છે એટલે એને આ મળે છે બેનિફિટ્સ, અને એ બધાને જ મળે છે. સવાલ એ છે કે જો બધાને બેનિફિટ્સ મળે છે આ જાતના, તો બીજે કેમ આ વિકાસ નથી? આજે દાખલા તરીકે એમ કહું કે 108 છે, પણ આટલી 108 કેમ નથી બધે? કે જે કોન્ટ્રીબ્યુશન સ્ટેટ ગવર્મેન્ટ આપી શકે છે અથવા જે પોલિસીઓ છે પોતે સ્વીકારી લે છે એ અગત્યનું છે. પણ એ વસ્તુઓ ધીમે ધીમે મને લાગે છે કે ચર્ચા ચર્ચામાં એ બી બહાર આવશે જ. ખૂબ લંબાણપૂર્વકની ચર્ચાનો અહીં અંત લાવીએ. રવિન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. નવા સપ્તાહમાં નવી ઘટનાઓ સાથે આપની સાથે ફરીથી વાત કરીશું. ત્યાં સુધી દર્શક મિત્રો આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને સાબિત અલી સૈયદ રજા આપશું.